सूरत में धूतारा वारंवार लोगों ठगी रहा है, जेमा नामांकित बालाजी टूर्स एंड ट्रावल्स संचालके चार धाम यात्रा ने लईने जवानी वातो करी व्यक्ति दीठ 21,500 रुपया पड़ावी लई 80-90 लोगों साथे ठगाई आचरे होवानो बनाव सामे आव्यो छे। सूरत में ठगो लोगों ने वारंवार कोई ने कोई नवी नवी स्कूमो आपी ठगी रहा है। लोग पण आवा ठगोनी वातों में आवी जता होय छे। त्यारे सूरतना नामांकित बालाजी टूर्स एंड ट्रावल्स संचालके 80-90 लोगों साथे ठगाई आचरी छे। बालाजी टूर्सना संचालके 80-90 लोगों ने चारधाम यात्राए मोकलवानी वातो करी व्यक्ति दीठ 21,500 मळी 80-90 लोगों पासेथी रोकड़े चेक अने गूगल पे थकी कैश पेमेंट लई लीधो हतो। त्यारबाद टूर संचालक द्वारा व्हाट्सएप ग्रुप बनाव्यो हतो, तेमांथी निकळी जई फोन बंद करी दीधो हतो। तो ठगाईनो भोग बनेला लोको तेना घरे गया हता, ज्यां तेनी पत्नी अने दीकरीए वात करवानो इनकार करी चप्पू बताई धमकी आपी हती। जेथी ठगेला लोकोए पोलीस फरियादनी तજવીજ હાથ ધરતા પોલીસે પણ ફરિયાદ ન લીધી હોવાનું આક્ષેપ ઠગેલા લોકોએ મીડિયા સમક્ષ કર્યો છે। પાનોલા છે, અમે લોકો છે ને ઉડ્ડા ખાતે ચેતન ભાઈ કરીને છે જે ટૂર એન્ડ ટ્રાવેલ્સની ઓનરશિપ ધરાવે છે। પેપર એડ દ્વારા અમે એમનું બુકિંગ કરાવેલું હતું। એપ્રોક્સિમેટ અમે લોકો 18+23 અને સુરત ખાતે જ ખાલી ઓછામાં ઓછા 60-70 જણ અને અમદાવાદ બરોડા અને બારડોલી એ બધું મળીને લગભગ 100 જણ ઉપર હોઈ શકે છે। પર ટિકિટ એવરેજ બરાબર 21,500 રૂપિયા થઈ શકે છે અને જેને એસી કે ભાઈ હેલિકોપ્ટરના એ એડિશનલ પૈસા, તો એમ રકમ જોવા જાઓ તો તમે આ 20 લાખની ઉપરની રકમ થાય છે। બરાબર એમને હું લોકોના ઘરે જ ગયા છે, એને પૈસા લેવામાં એમની વાઇફ એમની છોકરી પણ હતા સાથે। બરાબર અમે એમની વાઇફને પકડી અને રાંદેર પોલીસમાં જમા પણ કરાવેલી હતી, પણ હજુ સુધી કોઈ એક્શન નથી થયું। અમારા તરફથી પહેલી અરજી આપવામાં આવેલી અડાજણ પોલીસ ચોકી, બરાબર એ અરજી અમારી અડાજણ ચોકીમાં ગઈ છે, પણ હજુ કોઈ પ્રોગ્રેસ એટલી ફાસ્ટ થઈ નથી। અમે આશા રાખીએ છીએ અમારી અમને જસ્ટિસ મળે અને અમારા પૈસા અમને પાછા મળે અને આવા ફ્રોડ જે લોકો કેટલા પૈસા મહેનત કરીને જતા હોય છે ચારધામ, બરાબર તો એ લોકોના પણ એ લોકો સાથે પણ આવા ફ્રોડ થતા અટકે અને અમારું પણ ભવિષ્ય સિક્યોર થાય, ટૂર એન્ડ ટ્રાવેલ્સનું પણ ભવિષ્ય સિક્યોર થાય। પૈસા ભર્યા હતા અમે બાલાજી ટૂર્સમાં નાખેલા હતા પૈસા, જે એનો હવે એનો કોન્ટેક્ટ કઈ રીતે નથી થઈ શકતો, ક્યારથી કોન્ટેક્ટ નથી થતો। લગભગ અમે જવાના હતા 10 તારીખે, તો 7 તારીખે સાંજે 6:30 વાગ્યાથી 7 વાગ્યાથી એ એક્ઝિટ થઈ ગયા હતા અમારા ગ્રુપમાંથી અને ત્યાંથી એમનો કોન્ટેક્ટ થતો નથી। કઈ જગ્યા પર રહ્યા એ? એકચ્યુઅલી અમને ત્યારબાદ અમે તપાસ કરવા નીકળ્યા તો અમને ખબર પડી રામનગર કોલોનીમાં રહે છે, 503 કે 506 નંબરને રહે છે રામનગર 503। હાલ તો સુરતના નામાંકિત બાલાજી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકની લાખો રૂપિયાની ઠગાઈની ઘટના લઈને પોલીસે તાત્કાલિક ફરિયાદ લઈ ન્યાય અપાવી તેવી માંગ ઉઠવા પામી છે। અઝર કુરશી સાથે પ્રકાશવાળા।